હવે જો ચાની કીટલી ચાલુ રાખવી હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશને શુક્રવારે બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે. ગાઈડલાઈન અનુસાર ચા કોફી પીતી વખતે ગ્રાહકો ટોળે ન વળે અને અંદરોઅંદર વાતો ન કરે તેનું પાલન કરવું પડશે. આ ઉપરાંત શક્ય હોય તો કીટલી કે લારી પર માસ્ક કે વેન્ડિંગ મશીન પણ મૂકવું. કીટલી પર આવતા ગ્રાહકો માસ્ક પહેરે તેની ખાતરી કીટલી માલિકે કરવાની રહેશે. આ ઉપરાંત બે ગ્રાહકની વચ્ચે 6 ફૂટનું અંતર જાળવવું ફરજિયાત છે. ચાની કીટલીના માલિકે ડિસ્પોઝેબલ કપનો જ ઉપયોગ કરવાનો રહેશે. તેમજ ચા કે કોફી બનાવ્યા બાદ વાસણ ગરણી ટ્રે દરેક વખતે ડિટર્જન્ટથી સાફ કરવાના રહેશે. તો કીટલી પર રોકડ પેમેન્ટ કરતી વખતે એકબીજાને સ્પર્શ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવી પડશે. શક્ય હોય ત્યાં સુધી ડિજિટલ પેમેન્ટનું સૂચન કરવામાં આવ્યું છે. ગ્રાહકોને બેસવા માટેના ટેબલ પણ સતત સેનેટાઇઝ કરવાના રહેશે. આ દરમિયાન એએમસીની સમજાવટથી શહેરમાં 480 પાનના ગલ્લાના માલિકોએ સ્વેચ્છાએ ગલ્લા બંધ કર્યા છે. જો કે એએમસીએ ભીડ એકત્ર થતા હોવાને કારણે 4 જેટલા ગલ્લાને સીલ કર્યા હતા. તો એએમસીની ટીમે માસ્ક નહીં પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા હોવાથી 154 કેસ કરી પાનના ગલ્લાવાળા પાસેથી 1.54 લાખનો દંડ પણ વસૂલ કર્યો છે.